પોલીસ પીસીઆર વાનને ટક્કર મારવાના કેસમાં બુટલેગર યુનુસ ઉર્ફે ટેણીને પોલીસે ઝડપી પાડ્યો છે. ટ્રેનમાંથી બુટલેગર યુનુસને ઝડપી પાડવામાં આવ્યો છે. પેસ્તાન વિસ્તારમાં જાહેર રસ્તા પર અન્યની સાથે ઝઘડો ચાલતો હતો. યુનુસે સ્કોર્પિયો રિવર્સ લઈ પોલીસ વેનમાં બેઠેલા પોલીસ કર્મીઓને મારી નાખવાના ઈરાદે ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. તો જ્યારે આરોપીની કારને દમણથી ઝડપી પાડવામાં આવી છે ત્યારે પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. સુરતમાં પોલીસ પીસીઆર વાનને ટક્કર મારવાના કેસમાં બુટલેગર યુનુસ ઉર્ફે ટેણીને પોલીસે ઝડપી પાડ્યો છે. ટ્રેનમાંથી બુટલેગર યુનુસને ઝડપી પાડવામાં આવ્યો છે. પેસ્તાન વિસ્તારમાં જાહેર રસ્તા પર અન્યની સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતન. જી ચેતન, સુરતમાં પોલીસ પીસીઆરના વાનને ટક્કર મારનાર આરોપીની ને ઝડપી પાડવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે, તો કઈ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો? જી, સુરતની વાત કરીએ તો સુરતમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને બે દિવસ પહેલા જ સુરતના ભેસાણ વિસ્તારમાં બુટલેગર યુનુસ દ્વારા જે જાહેર રસ્તાઓ પર ઝઘડો કરી રહ્યો હતો અને તે દરમિયાન પીસીઆર વાન ત્યાં પહોંચી ગઈ હતી. જે પોલીસ કર્મચારી છે તેમના દ્વારા જે યુનુસ છે તે યુનુસને પોલીસ વેનમાં બેસવા જઈ રહ્યા હતા. તે દરમિયાન યુનુસ પોતાની જે સ્કોર્પિયો કાર છે તે સ્કોર્પિયો કારમાં ભાગી છૂટ્યો હતો અને તે દરમિયાન રિવર્સ કાર કરી પોલીસ વેનને ઉડાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ક્યાંક ક્યાંક જે પોલીસ કર્મચારીઓ છે તેના હત્યાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જે ઘટના હતી તે ઘટના ખૂબ જ ગંભીર હતી, જેના કારણે બેસ્તા અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને બુટલેગર યુનુસને શોધવા માટે અલગ અલગ ટીમોની ફાળવણી કરવામાં આવી હતી. આ દરમિયાન યુનુસ ટ્રેન મારફતે બેસ્તાંગ ખાતે આવી રહ્યો હોવાની બાતમી બેસ્તાંગ પોલીસને મળી હતી. બેસ્તાંગ પોલીસે યુનુસની અટકાયત કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેને જે કાર છે તે કાર દમણ ખાતે રાખી હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે દમણ ખાતેથી જે સ્કોર્પિયો કાર છે તે પણ કબજે કરી છે. હાલ તો યુનુસની વાત કરીએ તો સચિન, જીઆઈડીસી, ખાંડેસરા, વાપી સહિતના તમામ પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં તે ઝડપાઈ ચૂક્યો છે. હાલ તો પોલીસે વધુ પૂછપરછ કરી છે. જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.